નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગોને લઈ એરપોર્ટ ઓથોરિટીની ગંભીર બેદરકારી. 8 વર્ષ સુધી સર્વે કર્યો જ ન હતો. સુરત સહિત ગુજરાતમાં શાળા, કોલેજ, યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ખાલી જગ્યાઓ ભરવા માંગ. સેવા સદભાવના વેલફેર ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરાયું. પાંડેસરામાં યુવકે લગ્નની લાલચે યુવતી પર દુષ્કર્મ આચરી ધમકીઓ આપી 1.10 લાખ રૂપિયા પડાવ્યા. નાનપુરા સ્નેહમિલન ગાર્ડન નજીક અમૂલ પાર્લરની દુકાનમાં તસ્કરો હાથફેરો કરી ફરાર. સુરત પીપલ્સ બેંક દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી, મહારક્તદાન શિબિર સહિતના કાર્યક્રમોનું આયોજન. સમાચારો વિગતે જોઈએ. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને નડતરરૂપ 27 બિલ્ડિંગને લઈ 3000થી વધુ ફ્લેટ ધારકો ઉચાટમાં જીવી રહ્યા છે, ત્યારે આ કિસ્સામાં એરપોર્ટ ઓથોરિટીની જ ગંભીર બેદરકારીનો પુરાવો આરટીઆઈના જવાબમાં સામે આવ્યો છે. 8-8 વર્ષ સુધી રનવેને નડતર ચેક કરવા મહત્વપૂર્ણ ગણાવાતો અપસેટેક્સ લિમિટેશન સરફેસનો સર્વે કર્યો જ ન હતો. ત્યારબાદ એકાએક ઊંઘમાંથી જાગ્યા હોય તેમ આ પ્રકરણમાં તમાચકડી મચાવવાનું શરૂ કર્યું હતું. પાડાના વાંકેને પખાલીની ડામ જેવી સ્થિતિનું સર્જન થયું છે. ત્યાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સુરત દ્વારા અતિ મહત્વનો ગણાતો ઓએલએસ રિપોર્ટ સતત વિકાસના 8 વર્ષ દરમિયાન ન કરી બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું છે. નિયમ પ્રમાણે એરપોર્ટ રનવે ઉપયોગમાં લેવાનું શરૂ થાય અથવા તો એરોડ્રોમ વિસ્તાર કે તેની નજીકમાં બાંધકામ થાય ત્યારે એએઆઈ તરફથી એનઓસી આપવાની હોય છે, જેના માટે ઓએલએસ રિપોર્ટ અનિવાર્ય છે. જોકે વર્ષ 2000-2020 સુધી સુરત એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કુલ 5 વખત જ આ રિપોર્ટ કરવાની તસ્દી લીધી હતી. પહેલી વાર વર્ષ 2005, બીજી વખત 2007, ત્યારબાદ સીધો વર્ષ 2016 ઓએલએસ રિપોર્ટ કરવામાં આવ્યો છે. વર્ષ 2008-2015 વર્ષમાં એએઆઈના પદાધિકારીઓએ આ મહત્વના ગણાતા રિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરી નહોતી, પરંતુ ક્યાંક એરપોર્ટ ઓથોરિટીના વર્ષ 2018 સર્વેમાં પણ ગોટાળા થયા હોય તેવો હાલ ચર્ચાઈ રહ્યું છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જવાબદારીના ભાગ હેઠળ આવતો આ રિપોર્ટ દર્શાવે છે કે એરપોર્ટના એરોડ્રોમ ઓપરેટરના વિસ્તારમાં કોઈ નડતરરૂપ ઇમારત કે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી વસ્તુ જેવી કે લાઇટ પોલ, હોર્ડિંગ્સ વગેરે આવ્યું નથી. ફ્લાઇટને રનવે પર ઉતરાણ કરવા કે ટેકઓફ કરવા માટે અનુકૂળતા છે. નિયમ પ્રમાણે દર 3-5 વર્ષે આ ઓએલએસનો રિપોર્ટ કરવાનો હોય છે. આ સર્વે મુંબઈની ખાનગી એજન્સી રોકીને 2018 41 પ્રોજેક્ટનો એરોનોટિકલ સર્વે કરાવ્યો હતો, જેમાં ગ્રીન ઝોનના દરવાજાવાળી 24 પૈકી 10 બિલ્ડિંગની પાલિકાએ રજાચીઠી રદ કરતા વિવિધ બિલ્ડર્સ અને રહીશોમાં ઉછાળ જોવા મળી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કર્યા બાદ કોર્ટે આપેલા ઇન્ટરિયમ ઓર્ડરને પગલે સુરત એરપોર્ટ રનવેના ઓપરેશનના નડતરરૂપ પ્રોજેક્ટની એનઓસી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રદ કરી છે. આ એનઓસી રદ થતાં પાલિકા દ્વારા એરપોર્ટને નડતરરૂપ 27 પ્રોજેક્ટની રજાચીઠી સ્થગિત કરી 21 દિવસમાં ખુલાસો કરવા માટે જાણ કરવામાં આવી છે. સમગ્ર વિગતોમાં જે ખાનગી સર્વેના આધારે એએસઆઈ દ્વારા એનઓસી આપી હતી તેમાં પણ છબરડા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. છે હું 7 હેવનમાં વેસુ એરિયામાં રહું છું. કોર્ટે જે ઓર્ડર હમણાં આપ્યો છે બિલ્ડિંગ ડિમોલિશનનો, એના માટે મારે એટલું જ કહેવું છે કે એક જનરલ આમ નાગરિક તરીકે અમે લોકોએ જે કંઈ આપણા પ્રોજેક્ટના ડોક્યુમેન્ટ, ટાઇટલ ક્લિયરન્સ બધું આપણે ચેક કરી, પરમિશન, એપ્રુવલ, બીઓસી, એનઓસી તથા લીગલ ઓપિનિયન તેમજ બેંકના દ્વારા ફંડિંગ થયું છે, એટલે સીધી વાત છે કે આ પ્રોજેક્ટની અંદર લીગલ ટાઇટલ ક્લિયરન્સ મળ્યા બાદ ફંડિંગ બેંક કરે છે. અને આ કર્યા બાદ બિલ્ડિંગમાં અમે લગભગ 4 વર્ષથી રહીએ છીએ અને અચાનક આ એરપોર્ટ ઓથોરિટી ડીજીએસએનું કોર્ટમાં શું ચાલે છે તેનું અમને બહુ એટલું જ્ઞાન નથી, કેમ કે અમે લીગલ એક્સપર્ટ નથી. પરંતુ એટલું સમજ પડે છે કે એવું કહેવામાં આવે છે કે આ બિલ્ડિંગ જ્યાં બનવું જોઈએ એના કરતાં બીજી જગ્યાએ બની ગયું, જે બિલકુલ અશક્ય, ઇમ્પોસિબલ છે. કેમ કે આ જે કંઈ પણ પ્લોટ છે જ્યાં બનવું જોઈએ ત્યાં જ બનેલું છે, પણ આ બધી આંટીઘૂંટી લીગલની અમને ખબર નથી. અમે લોકોએ અમારા સેવા એકદમ
પુષ્કળ મહેનતના જિંદગીભરની જે બચત કરેલી એમાંથી આ ફ્લેટ લીધો ટાઇટલ ક્લિયર જોઈને, અને અચાનક આવી રીતે ઓર્ડર આવવાથી અમે લોકો બેઘર થઈ ગયાની, અમારો કોઈ પણ જાતનું પક્ષ સાંભળવામાં આવ્યો નથી, અને અમને આવી રીતે ઘર વિહોણા કરી દેવાનું જે કંઈ આ કાર્ય થયું છે તેનાથી અમે લોકો ખૂબ જ ચિંતિત છીએ અને વ્યથિત છીએ. અમને સરકારશ્રી દ્વારા સેન્ટ્રલ લેવલથી, ગુજરાત લેવલથી તેમજ કોર્ટના મારફતે એક નમ્ર વિનંતી છે કે અમને યોગ્ય ન્યાય મળે અને અમને જે તે કંઈ પણ નુકસાન થાય કે થયું હોય એનું અમને પૂરેપૂરું એ લોકો દ્વારા અમને એનું કમ્પેન્સેશન મળે, તથા આમાં પ્રોબેબલ જે કંઈ પણ અવેલેબલ એનું સોલ્યુશન છે પ્રોબ્લેમનું તેના પર પણ ધ્યાન દોરે તો 11,000 થી 15,000 રહીશોનું આમાં ઘર બચી શકે એમ છે. ટોટલ આની અંદર 29 પ્રોજેક્ટો છે જે આની અંદર ઓર્ડરની અંદર સમાવેશ કરવામાં આવેલ છે, અને એની અંદર 198 બિલ્ડિંગ અને કરીબ એના 1500 ઉપરના ફ્લેટો આની અંદર વિપરીત અસર થાય છે, અને લગભગ 11,000 થી 15,000 જેટલા લોકો આનાથી એ લોકોને નુકસાન થાય છે અને બેઘર થાય છે. ગુજરાતમાં છેલ્લા 23 વર્ષથી શાળા, કોલેજ, યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ખાલી જગ્યા ભરવા માટે ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા માંગ કરવામાં આવી છે. સુરત ખાતે વિશાળ સંખ્યામાં ગુજરાતના લાઇબ્રેરીઓને મળીને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 23 વર્ષથી શાળા, કોલેજ, યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ખાલી જગ્યા ભરવા માટે ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા માંગ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં 75 આવેદનપત્ર શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને આપ્યા છતાં ભરતી ન કરાતા ગ્રંથપાલ બેરોજગારનું આંદોલન ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે. સુરત ખાતે વિશાળ સંખ્યામાં ગુજરાતના લાઇબ્રેરીઓએ મળીને સરકાર સામે છેલ્લા 23 વર્ષથી ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળા, કોલેજ, યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયોમાં ગ્રંથપાલની ભરતી ન કરવાથી વિરોધ નોંધાવ્યો અને ભવિષ્યમાં મોટું આંદોલન કરવાની ચીમકી આપી છે. હવે ટૂંક સમયમાં ભરતી નહીં આવે તો આગામી વિશ્વ બેરોજગાર દિવસે અને વડાપ્રધાન મોદીના જન્મદિવસના રોજ મહાત્મા ગાંધી મંદિરની નવા સચિવાલય સુધી શિક્ષણ મંત્રીને દંડવત આવેદનપત્ર આપશે તેવો નિર્ણય ગ્રંથપાલ બેરોજગાર મંચે કર્યો છે. કિરણ વિજયભાઈ ડાબી છે, હું સુરતમાં રહું છું. મારી રજૂઆત એ છે, અમે ગુજરાત ગ્રંથપાલ બેરોજગાર મંચ દ્વારા અમે સરકારને જણાવવા માગીએ છીએ કે છેલ્લા 23 વર્ષથી લાઇબ્રેરીની ભરતી કરવામાં આવી નથી. ગુજરાત રાજ્યનું શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે ઘટતું જાય છે, એના પાછળનું મેઇન કારણ જ આ છે કે ગ્રંથપાલની ભરતી કરવામાં આવતી નથી. આગામી દિવસોમાં અમે પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરથી નવા સચિવાલય સુધી અમે દંડવત સૂતા સૂતા મુખ્યમંત્રીશ્રી તથા શિક્ષણ મંત્રીશ્રીને આવેદનપત્ર આપવાની રજૂઆત કરવા જવાના છીએ. સુરત ખાતે સેવા સદભાવના વેલફેર ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પોલીસ, પત્રકાર અને ટ્રસ્ટીઓનું સન્માન કરાયું હતું. કોરોનાની મહામારી વચ્ચે લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને લોકડાઉન સમયથી લઈને આજ દિન સુધી લોકો ખૂબ હેરાન પરેશાન થયા છે. તેમાં પણ મજૂર વર્ગને તે સમયમાં ખાવાના પણ ફાફા હતા. તેવા કપરા કાળમાં પોતાના જીવની પરવા કર્યા વગર લોકોના માટે હર હંમેશા ખડે પગે રહ્યા તેવા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરતના લાલ દરવાજા સ્થિત મોઢ વણિક સમાજની વાડી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સુરતના સેવા સદભાવના વેલફેર ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં કોરોના વોરિયર્સ એટલે કે પોલીસ, પત્રકાર, વિવિધ ટ્રસ્ટના સભ્યોનું સન્માન કરાયું હતું. કોરોનાના કપરા કાળમાં રોડ પર ઊભા રહી લોકોનું રક્ષણ કરતી પોલીસનો મોટો ફાળો છે. તેમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ભગવાનના બીજા રૂપ તરીકે સામે આવ્યા છે. સાથે જ લોકો સુધી સાચી અને સચોટ માહિતી પહોંચાડી પત્રકારોએ પોતાનો ધર્મ ખૂબ નિભાવ્યો અને લોકો ખોટી અફવામાં ન આવે તે માટે હંમેશા ખડે પગે રહી લોકો સુધી સચોટ માહિતી પૂરી પાડી છે, જેમાં રિયલ ચેનલના કેમેરામેન એવા હરેશભાઈ ઠક્કર સહિતના પત્રકારોનું સન્માન કરાયું હતું. આની સાથે જ લોકડાઉનમાં લોકોને જમવા અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ આપવા માટે વિવિધ ટ્રસ્ટનો મોટો ફાળો રહ્યો છે. આવા તમામ કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. આની જે આખી મૂળ છે એ વર્લ્ડ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા
પદ્મશ્રી મથુરભાઈ સવાણી અને મારું અને સાથે બીજા ત્રણ જણાનું સન્માન થવાનું હતું. એ દરમિયાન અત્યારે જે કોરોના ગાઈડલાઇન ચાલે છે તો એની અંદર પહેલો જે અમારો કાર્યક્રમ આજ સંજીવકુમાર ઓડિટોરિયમમાં થયો તો ઘણા બધા મિત્રો એમાં રહી ગયેલા હતા, પત્રકાર મિત્રો સાથે ઘણા બધા કોરોના વોરિયર્સ, તો અમે એમને પણ સન્માન કરવા માગતા હતા. સાથે સાથે હાલમાં સુરત શહેરમાં આઈ ફોલો કેમ્પેન ચાલે છે તો આઈ ફોલો કેમ્પેનનું પણ અમે અહીંયા આખું એક્ઝિબિશન રાખ્યું છે અને એ સાથે ત્રણેય ભેગા કરી વર્લ્ડ ઓફ બુક રેકોર્ડ્સના જે આયોજકો છે અને અમે લોકોએ સાથે મળી આ 20 દિવસ પહેલાં પ્લાન કરેલો હતો તો એમાં આજે રજાનો દિવસ હતો એટલે કીધું આજે રાખી દઈએ અને અહીંયા એ પ્રકારનો કાર્યક્રમ છે. આમાં તમામ કોરોના વોરિયર્સને સન્માનવામાં આવ્યા. અને જે સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી યુવતીને પાંડેસરા વિસ્તારમાં રહેતા યુવકે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી તે વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી 1,10,000 રૂપિયા પડાવી લીધા હતા, જેથી આ મામલે યુવતીએ સુરત પોલીસ કમિશનર કચેરીના દ્વાર ખખડાવ્યા છે. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીને પાંડેસરા ખાતે રહેતા અને દુકાન ધરાવતા અનિલ કશ્યપ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી અને મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી. આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હતા. આ મામલે યુવતી આક્ષેપ કરતા જણાવ્યું કે યુવકે શારીરિક સંબંધના વિડીયો ઉતારી લીધા હતા અને તે સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકીઓ આપી હતી. એટલું જ નહીં, તેની સાથે લગ્ન કરવાની વાત કરતા લગ્ન કરવાની ના પાડી અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી 1,10,000 રૂપિયા પણ પડાવી લીધા હતા. આ મામલે યુવતીએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. સુરતના નાનપુરા ખાતે આવેલ સ્નેહમિલન ગાર્ડન નજીક અમૂલ પાર્લર નામની દુકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો અમૂલ પાર્લરમાંથી 11,000 થી 12,000ની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેથી આ મામલે દુકાન માલિકે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સુરતના લસકાણા ખાતે આવેલ ભોળાનાથનગરમાં રહેતા શૈલેષભાઈ રવજીભાઈ શિરોડિયા નાનપુરા ખાતે આવેલા સ્નેહમિલન ગાર્ડન નજીક અમૂલ પાર્લર નામની દુકાન ધરાવે છે. ગત 25/8/2021ના રોજ રાત્રિના સમયે અજાણ્યા ઈસમે તેઓની દુકાનને નિશાન બનાવ્યું હતું, જેમાં અજાણ્યા ઈસમો પાર્લરના પાછળના ભાગે આવેલ શટરનો જમણી બાજુનો લોક તોડી શટર ઊંચું કરી પાર્લરમાં પ્રવેશ્યા હતા અને ગલ્લામાં રહેલા રોકડા રૂપિયા 11,000 થી 12,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં તેઓએ સમગ્ર મામલે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં અઠવા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શનિવારના રોજ રાંધણ છઠ બનાવ્યા બાદ આજે શીતળા સાતમ ઉજવવામાં આવી હતી. ધાર્મિક માન્યતા અનુસાર મહિલાઓએ શીતળા માતાની ભાવપૂર્વક પૂજા કરી હતી અને પરિવારની સુખ શાંતિની પ્રાર્થના કરી હતી. લોક માન્યતા મુજબ છઠના દિવસે શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે, જેથી લોકો રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલાની સાફ સફાઈ અને પૂજા કરી ચૂલો ઠારી દે છે. ત્યારબાદ સાતમના દિવસે છઠનું જ ઠંડુ ભોજન લેવાનું હોય છે. શીતળા સાતમના શુભ દિવસે શ્રદ્ધાળુઓ ખાસ પ્રકારે પૂજાવિધિથી સંપૂર્ણ વર્ષ માટે સુખી અને રોગમુક્ત રહેવા માટે પ્રયાસો કરે છે. છઠના દિવસે સાંજે સાતમની વિધિ અને રસોઈ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. છઠના દિવસે રાત્રે બધી રસોઈ પૂરી કર્યા બાદ ચૂલાને ઠારી બંધ કરી અને તેના પર કંકોલા તથા ફૂલની માળા, કંકુ, ચંદન, ચોખા વગેરે દ્વારા તેનું પૂજન કરવામાં આવે છે. સાતમની સવારે સાંજે બનાવેલી વાનગીને એક થાળમાં લઈ ઠંડુ દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ વગેરે સુગંધિત દ્રવ્યો દ્વારા શીતળા માતાની પૂજન કરવામાં આવે છે. જ્યારે આ જ રીતે શહેરમાં મહિલાઓએ છઠ અને સાતમની ઉજવણી કરી હતી, જ્યારે શીતળા માતાને ફૂલ, દૂધ, જળ, ચંદન, ચોખા, કંકુ સહિતની વસ્તુઓથી પૂજન કર્યું હતું, તેમજ માતાની પાસે પરિવારની સુખ શાંતિની પ્રાર્થના કરી હતી. સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ બેંકના શતાબ્દી વર્ષ નિમિત્તે મહારક્તદાન શિબિર મજુરા ગેટ ખાતે યોજી ઉત્સાહભેર લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. સુરતમાં આવેલ બહુ જૂની અને જાણીતી બેંક એટલે સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડના
બેંકના શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે સુરતના મજૂરા ગેટ દયાળજી કેળવણી ખાતે આ બેંક દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં સભાસદો ગ્રાહકો અને શુભેચ્છકો દ્વારા ખૂબ જ ઉમંગ ઉત્સાહ સાથે માનવતાના આ મહાયજ્ઞમાં એક ટીપુ લોહી કોઈનું જીવન બચાવી શકે છે તેવા એક નાનકડા પ્રયાસથી હોશભેર લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી અને પીપલ્સ બેંકના ચેરમેન મુકેશ દલાલે જણાવ્યું હતું કે બેંક દ્વારા સમગ્ર સુરતનો વિકાસ થાય તેવા પ્રયાસ સતત બેંક થકી કર્યા છે અને આજે જ્યારે શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું અને અંદાજે 1000 બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન સહિત અનેક નગરજનો હાજર રહ્યા હતા દલાલ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક મલ્ટી સ્ટેટ શેડ્યુલ કોઓપરેટિવ બેંકની સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકનો પ્રમુખ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી અને માજી સ્થાયી સમિતિ ચેરમેન અમારી બેંક આપણી બેંક સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક ચાલુ વર્ષે શતાબ્દી વર્ષ ઉજવી રહી છે તે ઉજવણીના ભાગરૂપ આજરોજ મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આજે આ જે પ્રકારનો ઉત્સાહ તમે જુઓ છો તે જોતાં અમે 1000 બોટલનું ટાર્ગેટ રાખેલું છે આપ જાણો છો તેમ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકનો સુરતના વેપાર ધંધા ઉદ્યોગના વિકાસમાં ખૂબ મોટો ફાળો રહ્યો છે અમે રૂપિયા 1 લાખથી માંડીને 50 કરોડ સુધીના ધિરાણો કરીને સુરતના વેપાર ધંધા ઉદ્યોગોને 7% આપ્યો છે તે ઉપરાંત પણ સુરત શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ આરોગ્ય વિષયક સંસ્થાઓ એમ અન્ય સંસ્થાઓને 40-50 કરોડ રૂપિયા જેટલું ડોનેશન આપ્યું છે અમારો કુલ બિઝનેસ 8600 કરોડ રૂપિયા છે અને અમારી કુલ મુંબઈ સહિત કુલ 30 બ્રાન્ચીસ આવેલી છે ઉધના વિસ્તારમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા રક્તદાન શિબિર તથા રાંદેર શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોને સહયોગથી વિનામૂલ્યે જનરલ બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ રક્તદાન કરવાની સાથે બોડી ચેકઅપ પણ કરાવ્યું હતું સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા આજે ઉધના લિટલ સ્ટાર સ્કૂલમાં રક્તદાન શિબિર તથા રાંદેર શેલ્બી હોસ્પિટલના ડોક્ટરોના સહયોગથી વિનામૂલ્યે જનરલ બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક રક્ષા સમિતિના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીના જણાવ્યા મુજબ શિબિરમાં અતિથિ વિશેષમાં ઉધના વિસ્તારના મંદિરોના પૂજારીઓને આમંત્રિત કર્યા હતા સંસ્થાના યુવાનોના પરિશ્રમથી 185 યુનિટ બ્લડ એકત્ર થયું હતું તેમજ 500થી વધુ લોકોએ શેલ્બી હોસ્પિટલના પ્રખ્યાત ડોક્ટરો મારફતે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું તે ઉપરાંત રક્તદાતાઓને તુલસી છોડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને પ્રશંસા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું નામ કૃણાલ સૂર્યવંશી આજરોજ સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા સુરતના ઉધના વિસ્તારમાં કાશીનગર સોસાયટી ખાતે આવેલ લિટલ સ્ટાર સ્કૂલમાં રક્તદાન શિબિર તથા જનરલ બોડી ચેકઅપનું આયોજન કરવામાં આવેલું હતું રક્તદાન શિબિરમાં આજુબાજુના યુવાઓ અને સંસ્થાના યુવાઓ સ્વયંસેવકો દ્વારા ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને 200થી વધુ રક્તની યુનિટો અહીંયા ડોનેટ કરવામાં આવી હતી સાથે સાથે જનરલ બોડી ચેકઅપમાં પણ આજુબાજુના વિસ્તારના રહીશોએ જરૂરિયાતમંદોએ શેલ્બી હોસ્પિટલ રાંદેર સ્થિત આવેલ શેલ્બી હોસ્પિટલના પ્રખ્યાત ડૉક્ટરો દ્વારા પોતાની શરીરની તપાસ કરાવી હતી અને આપ સૌને હું વિનંતી કરવા માગું છું કે રક્તની આપણા દેશમાં ખૂબ જ અછત છે 60% લોકો દેશના લોકો રક્ત આપી શકે છે પરંતુ માત્ર 5% જ લોકો રક્ત આપે છે દેશમાં ગંભીર બીમારીઓમાં પીડાતા દર્દીઓને વારંવાર રક્તની જરૂર પડતી હોય છે ત્યારે રક્તની અછતના કારણે તેવા દર્દીઓના મૃત્યુ પામે છે જેથી આપના એક આપના રક્તદાનથી બીજા મનુષ્યનું સંજીવની બની શકે છે જેથી આ સંસ્થા માધ્યમથી હું આપ સૌને વિનંતી કરું છું કે હંમેશા રક્તદાન માટે અગ્રેસર રહેવું જોઈએ અને આપના આજુબાજુના પરિવારના મિત્રોને પણ રક્તદાન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ આજે સંસ્થા દ્વારા 200થી વધુ યુનિટો એકત્રિત કરવામાં આવી છે સ્કૂલ પાસે બે મિત્રોને એક અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધા હતા જેમાં ગંભીર રીતે ઈજા પામેલ બંને મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસ યોગ્ય કાર્યવાહી કરતી ન હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું સુરતમાં રહેતો 18 વર્ષીય અને ધોરણ 12માં અભ્યાસ કરતો મિત અને તેનો મિત્ર
ક્રિશ સંજયભાઈ ગાંધી સાથે જેડી ગોયંકા સ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ તેઓને એક અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધા હતા, જેમાં બંને મિત્રોને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ સમગ્ર બનાવ અંગે અને કાર ચાલક સામે કડક કાર્યવાહી કરવા પરિવારજનોએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આ ઘટનામાં પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા હતા અને તેઓને આ મામલે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. મજુરા ગેટ દયાળજી આશ્રમ ખાતે શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 9મો જનરલ ફ્રી બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ શહેરમાં છેલ્લા 25 વર્ષથી પણ અધિક સમયથી સેવાકીય કાર્યો સાથે સંકળાયેલું છે, જ્યારે આજે આ સંસ્થા દ્વારા લોકહિતાર્થે 9મો જનરલ ફ્રી બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મજુરા ગેટ દયાળજી આશ્રમ ખાતે યોજાયેલા આ કેમ્પમાં પ્રસંગમાં ધારાસભ્ય હર્ષ સંઘવી અને સમાજના અગ્રણીઓ વિશેષ રૂપે હાજર રહ્યા હતા. કેમ્પ સાથે સાથે શહેરમાં કોરોનાની કપરી પરિસ્થિતિમાં પોતાની અને પોતાના પરિવારજનોની કોઈપણ પ્રકારની પરવા કર્યા વિના શહેરીજનોની સેવા કરનાર કોવિડ ફ્રન્ટલાઈન ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લઈ વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટરો પાસેથી સલાહ લીધી હતી. દિશાંક કુનમ્યા, હું શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટનો સભ્ય છું. આ ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે, જે આજનો 29મી ઓગસ્ટ 2021નો 9મો કેમ્પ કરવામાં આવી રહ્યું છે, જે છેલ્લા 9 વર્ષથી સતત 1-1 વર્ષમાં અલગ અલગ રીતે આયોજન કરવામાં આવે છે કેમ્પનું હેલ્થનું, જેમાં સુરત શહેરની અંદર જે ડૉક્ટર 2000 થી 5000 રૂપિયાની જે કેસ ફાઇલ ચાર્જ કરે છે એ નિઃશુલ્ક સેવામાં શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ થતી કરવામાં આવે છે. અને આ કેમ્પના મુખ્ય મહેમાન શ્રી હર્ષભાઈ સંઘવી હતા, જેમણે આજે આ કેમ્પની અંદર 11,08,800 રૂપિયાની એક્સરે મશીનની ગવર્મેન્ટની ફાળવણી કરવામાં આવી છે, કે જે આ ટ્રસ્ટ છે શ્રી આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ લોકોની સેવા કરી શકે ને મધ્યમ વર્ગના લોકો આનું નિઃશુલ્કપણે સેવામાં અર્પણ કરી છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા 400 વર્ષના પ્રાચીન રૂખડા દાદા વૃક્ષનો પ્રકૃતિ વંદન પૂજન કાર્યક્રમ અંતર્ગત આરતી કરી લોકો દ્વારા પ્રકૃતિ પ્રત્યેનું ઋણ અદા કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતે લોકોએ વૃક્ષનું મહત્વ ફરી સમજાવ્યું છે, જ્યારે સુરતમાં વિવિધ સ્થળે વૃક્ષ વર્ષો જૂના અડીખમ વૃક્ષો આજે પણ ઇતિહાસની સાક્ષી પૂરે છે. તેવું જ અડાજણ વિસ્તારમાં રહેલા છેલ્લા 400 વર્ષથી અડીખમ ઉભેલા એવા રૂખડા દાદા વૃક્ષ, જેને ગોરખ આંબલી કે ચોર આંબલાના નામે ઓળખાય છે, જેના પૂજન થકી પ્રકૃતિ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા આજે આ ચોર આંબલાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના ઉપપ્રમુખ અને દક્ષિણ ઝોનના પ્રમુખ સૌજીભાઈ પટેલ, અધ્યક્ષ ડોક્ટર દીપક રાજગુરુ, મંત્રી આનંદભાઈ જીંજાલા, સેનેટ સભ્ય નીતેશભાઈ રાજગુરુ, આચાર્ય મંડળના મહેશ પંડ્યાજી તેમજ સુરત IMCTFના સંયોજિકા બેન ઉર્મીબેનને દેસાઈને સહિતના સભ્યો ઉપસ્થિત રહી વૃક્ષદેવની વંદના કરી હતી. સુરત શહેર મેથરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડી તેમના સામાન તથા પૈસાની લૂંટ કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. પોલીસે તેમની પાસેથી સાડીનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. મેથરપુરા પોલીસે પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે મેથરપુરા મોતી ટોકીસ 4 રસ્તા વચ્ચે ગોચ ગોઠવી હતી અને ત્યાંથી 3 શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસે શાહરૂખ જરૂખ શેખ, ઇકબાલ પટેલ અને મોઇન મનિયારની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી સાડીનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે તેમની પૂછપરછ કરતા તેઓએ રિક્ષામાં મુસાફરની સાથે લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પાંચ માસ પહેલા મરોલીના અંજની ઇન્ડસ્ટ્રીઝમાં મોહમ્મદ વાંજુ શેખની હત્યા કરવામાં આવી હતી. જે ગુનામાં પોલીસે કિશોર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. અમરોલી પોલીસની હદમાં આવતા અંજની ઇન્ડસ્ટ્રીઝ વિભાગ બેની પાછળના ખુલ્લી જગ્યામાં મોહમ્મદ વાહિયમ આલમ મુક્તાક શેખની હત્યા કરવામાં આવી હતી. જેની ફરિયાદ મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે વિવિધ કે બનાવી અને સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી, જેમાં પોલીસે શકમંદ ગણાતા અનેક લોકોની પૂછપરછ કરી હતી. જ્યારે તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી, જેના આધારે પોલીસે એક ટીમ ઓડિશા ખાતે રવાના કરી હતી, જ્યાંથી પોલીસે હત્યાના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ દરમિયાન સામે આવતા અન્ય હત્યારાઓની નામના આધારે સુરતમાં તેઓની ધરપકડ કરી હતી. પોલીસે અશોક પાત્રા, મનોજ ચંદ્ર પાત્રા અને કિશોરની ધરપકડ કરી હતી, જ્યારે આ આરોપીની પૂછપરછમાં તેઓએ હત્યાની કબૂલાત પણ કરી હતી. હાલ પોલીસે આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. અંકલેશ્વરમાં બનેલી કોરોનાની રસીનો પ્રથમ જથ્થો રિલીઝ કરવા મંત્રી મનસુખ માંડવિયા. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગુજરાતની દીકરીએ મેળવ્યો પ્રથમ મેડલ. દ્વારિકામાં કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ સંપન્ન. મન કી બાતમાં વડાપ્રધાને રમતગમત અને સ્વચ્છતાને આપ્યું મહત્વ. સંરક્ષણ મંત્રી રાજનાથે કહ્યું, ભારત આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારવા સક્ષમ. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે જોઈએ. એશિયાની નંબર વન ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં ભારત બાયોટેક ની કોવેક્સિનનું પ્રોડક્શન શરૂ થઈ ગયું છે અને તેની પ્રથમ બેચને રિલીઝ કરવા આજરોજ રવિવારના દિવસે કેન્દ્રીય આરોગ્ય, ફર્ટિલાઇઝર અને કેમિકલ મંત્રી મનસુખ માંડવિયા મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, રક્ષામંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ મારુતિ સી અટોદરિયા એ હાજરી આપી હતી. ભારત બાયોટેકના કોફાઉન્ડર અને જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર જેએમડી સુચરિતા એલાએ એપ્રિલ મે મહિનામાં જ ટ્વિટર ઉપર આ જાણકારી આપી હતી. ભારત બાયોટેકની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અંકલેશ્વરની ચિરોન બેહરિંગ હડકવાની રસી માટે વિશ્વભરમાં જાણીતી છે. તેના પર બ્રેક લગાવી વર્ષે 20 કરોડ ડોઝ કોવેક્સિન ઉત્પાદન કરાશે. અંકલેશ્વર સહિત કંપનીની સબસિડરીમાં કોવેક્સિનનું ઉત્પાદન જુલાઈથી શરૂ થયું હતું. ઓગસ્ટના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ થઈ હતી, જ્યારે કંપનીના બે લાઇનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ ત્યારબાદ શરૂ કરી હતી. ભારત બાયોટેક દ્વારા હૈદરાબાદ અને બેંગલુરુમાં મોટા પાયે વેક્સિનનું ઉત્પાદન કરાઈ રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માંગના કારણે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરૂ કરાયું છે. અંકલેશ્વર સહિત સબસિડરી ચિરોન બેહિંગ્સ વેક્સિનની વાર્ષિક 20 કરોડ ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે. તેના યુનિટ રેબિસ વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિન ઉત્પાદન કરી રહી છે. ભારત બાયોટેક અત્યાર સુધી વેક્સિનના 5 અબજ ડોઝ વિશ્વને આપ્યા છે. કંપની 145 ગ્લોબલ પેટન્ટ ધરાવે છે. WHOના માન્યતા 16 વેક્સિન, 4 બાયોથેરાપ્યુટિક્સ, 123 દેશોની નોંધણી છે. અંકલેશ્વરની પેટા માલિકીની ચિરોન બેરિંગ્સમાં કોક વેક્સિનની ઉત્પાદનના તાજેતરમાં જ લીલી ઝંડી અપાઈ હતી. ટોક્યોમાં યોજાઈ રહેલા પેરાલિમ્પિક્સમાં ગુજરાતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ મેળવી પેરાલિમ્પિક્સ 2021ના ભારતમાં પ્રથમ મેડલ અપાવ્યું છે. ભાવિના પટેલની આ સિદ્ધિ પર દેશ આખો ગર્વ લઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત ભાવિના પટેલને પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવી આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ મેળવનાર દિવ્યાંગ દીકરી માટે આટલી મોટી રકમના પુરસ્કારની જાહેરાત થતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પેરાલિમ્પિક્સમાં
રમતોના ટેબલ ટેનિસ રમતમાં આગવી સિદ્ધિ મેળવી દેશને ગૌરવ અપાવનારી ગુજરાતના મહેસાણા જિલ્લાની દીકરી ભાવિના પટેલને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ ગુજરાત અને ભારતને વિશ્વ સ્તરે પોતાના ખેલ કૌશલ્યથી ગૌરવ અપાવનારી આ દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. આ વર્ષે શ્રાવણના સોમવાર અને જન્માષ્ટમી બંને તારીખ 30 ઓગસ્ટે આવતા હોવાથી શિવ ભક્તિના સર્વોત્તમ દિવસ અને કૃષ્ણનો જન્મોત્સવ બંને એક દિવસે હોય અને સૌરાષ્ટ્રના વિશ્વ પ્રસિદ્ધ અને પૌરાણિક મહત્વ ધરાવતા સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ તથા ભારત વર્ષના 4 ધામ પૈકીનું એક દ્વારકા બંને વહેલી સવારથી રાત્રિ સુધી દર્શનાર્થે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવના વધાવણા માટે દ્વારકાના જગત મંદિરે રોશનીનો ઝળહળાટ કરાયો છે અને સમગ્ર દ્વારકા નગરીને શણગારે સજ્યા છે, તો સોમનાથ મંદિર પણ વિશેષ શણગાર રોશની કરવામાં આવી છે. કૃષ્ણ કનૈયાની કર્મભૂમિ અને ભગવાને જ્યાં આયુષ્યના 100 વર્ષ વિતાવ્યા તે દ્વારકા મંદિર ગત વર્ષે કોરોના કાળમાં ભાવિકો માટે બંધ રાખ્યું હતું, પરંતુ આ વર્ષે કોરોના હળવો થતાં ખુલ્લું રહેતા દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. ભાવિકોમાં ભારે ભીડને ધ્યાનમાં લઈ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે. મંદિરના દર્શન માટે આવતા જવાના માર્ગ અલગ અલગ કરાયા છે. ખાસ કંટ્રોલ રૂમ સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મંદિર પરિસર અને પ્રવેશદ્વાર પાસે હેલ્પ સેન્ટર શરૂ કરાયું છે. દ્વારકા મંદિર ઉપરાંત ઇસ્કોન ગેટ, રબારી ગેટ, સરકારી કચેરીઓ, હોટલને પણ અદભુત રોશનીથી શણગારાય છે. જન્માષ્ટમીના તહેવારમાં દ્વારકામાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી તારીખ 31મી સુધી પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે. ચોદાણા માણેક ચોક ઇસ્કોન ગેટ સુધી 3 બત્તી ચોકથી મહાજન બજાર, ભદ્રકાલી રોડ, શાક માર્કેટ ચોક, એસટી ડેપો આસપાસ, સુદામા ચોક, કીર્તિ સ્તંભ આસપાસનો પાર્કિંગ ઝોન કરાયા છે, જ્યારે ભાવિકો તેમના વાહનો પ્રજાપતિ વાડી સામે, શારદાપીઠ કોલેજનું મેદાન, એસટી રોડ, સર્કિટ હાઉસ પાછળ મેદાન, સ્વામિનારાયણ મંદિર પાછળ હાથી ગેટ વિસ્તારમાં પાર્ક કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત રેડિયો કાર્યક્રમ દ્વારા દેશમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. મન કી બાત કાર્યક્રમનો આજે 80મો એપિસોડ છે. વડાપ્રધાને કાર્યક્રમની શરૂઆત મેજર ધ્યાનચંદના જન્મ જયંતિ નિમિત્તે તેને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે મેજર ધ્યાનચંદનો આત્મા જ્યાં પણ હશે પ્રસન્ન હશે, કારણ કે તેને વિશ્વમાં ભારતની હોકીનો ડંકો ધ્યાનચંદની હોકી સ્ટિક વડે વગાડ્યો હતો. અને ફરી એક વખત ભારતીય હોકી ખેલાડીઓએ 41 વર્ષ બાદ હોકીમાં દેશનું નામ ઊંચું કર્યું છે. વડાપ્રધાને કહ્યું કે ગમે તેટલા પદક કેમ ન મળી જાય, પરંતુ જ્યાં સુધી હોકીમાં મેડલ નથી મળતો ત્યાં સુધી ભારતનો કોઈ નાગરિક વિજયનો આનંદ નથી લઈ શકતો. અને આ વખતે ઓલિમ્પિકમાં હોકીનો પદક મળ્યો, 4 દશક બાદ મેડલ મળ્યો. વડાપ્રધાને આગળ કહ્યું કે જ્યારે ખેલકૂદની વાત થાય ત્યારે સ્વાભાવિક રીતે આપણી સામે સમગ્ર યુવા પેઢી નજરે આવે છે, અને જ્યારે યુવાન પેઢી તરફ નજર કરીએ તો કેટલો મોટો બદલાવ જોવા મળે છે. યુવાનોનું મન બદલાઈ ચૂક્યું છે. આજનું યુવાન મન પહેલેથી જ તૈયાર રસ્તા ઉપર ચાલવા નથી માંગતું, તેઓ નવો રસ્તો બનાવવા ઈચ્છે છે. અજાણી જગ્યાએ ડગલા માંડવા મળે છે. મંજિલ પણ નથી, લક્ષ્ય પણ નવા, રસ્તો પણ નવો અને ચાહત પણ નવી. અને એક વખત મનમાં નક્કી કરી લે ને યુવાનો પછી જીવ રેડી દે છે, દિવસ રાત મહેનત કરે છે. અને આપણે જોઈએ છીએ કે હજુ થોડા સમય પહેલાં જ ભારતે પોતાના સ્પેસ સેક્ટરને ઓપન કર્યું અને જોતજોતામાં યુવા પેઢીએ તે તક ઝડપી લીધી અને ફાયદો ઉઠાવવા કોલેજના સ્ટુડન્ટ, યુનિવર્સિટી અને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા નવયુવાનો બઢી ચઢીને આગળ આવ્યા છે. અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા હાલના સંકટ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે અફઘાનિસ્તાન પર ભારત પોતાની નીતિમાં બદલાવ કરી રહ્યું છે. અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતનું ક્વાડ્સ ગઠબંધન આ જ રીતે નીતિનો એક હિસ્સો છે. તમિલનાડુના વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજને સંબોધિત કરતા રાજનાથસિંહે કહ્યું કે ભારત સીમા પર પડકારોનો સામનો કરી રહ્યું છે, પણ લોકોને વિશ્વાસ છે કે ભારતની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં થાય. ભારત પોતાની જમીન પર આતંકનો ખાત્મો કરશે અને જરૂર પડી તો તેમની જમીન પર જઈને પણ હુમલો કરવાથી પાછળ નહીં હટે. તેમણે કહ્યું કે આજે દુશ્મનો માટે આપણી સરહદને અંદર ઘૂસવાની જરૂર નથી રહી, તેઓ સરહદની બીજી તરફ રહીને પણ આપણા સુરક્ષા ઉપકરણોને નિશાન બનાવી શકે છે. ભારતના સુરક્ષા પડકારોમાં બદલાઈ રહેલી વૈશ્વિક સ્થિતિના કારણે વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આ પડકારોને પહોંચી વળવા માટે આપણી તૈયારીઓને મજબૂત બનાવવાની જરૂર છે. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારથી દેશ વિરોધી શક્તિઓ દેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહી છે. ભારતને પડકારો જાણે વારસામાં જ મળ્યા છે. આપણા પડોશી દેશ પ્રોક્સી વોરનો વારો લઈ આતંકવાદને તેની નીતિનું અવિભાજ્ય અંગ બનાવી દીધું છે.
જો કે મને એવું કહેતા ખુશી થાય છે કે આ પડકારોનો સામનો કરવા માટે ભારતે પોતાની સુરક્ષા નીતિમાં મોટા ફેરફારો કર્યા છે અને આતંકવાદ સામેના આપણા વલણને વધારે સક્રિય બનાવ્યું છે. હવે સમાચારના અંતે નજર નાખી મુખ્ય સમાચાર પર. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગોને લઈ એરપોર્ટ ઓથોરિટીની ગંભીર બેદરકારી, 8 વર્ષ સુધી સર્વે કર્યો જ ન હતો. સુરત સહિત ગુજરાતમાં શાળા, કોલેજ, યુનિવર્સિટી અને જાહેર ગ્રંથાલયમાં ગ્રંથપાલની ખાલી જગ્યાઓ ભરવા માંગ. સેવા સદભાવના વેલફેર ટ્રસ્ટ દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરાયું. પાંડેસરાના યુવકે લગ્નની લાલચે યુવતી પર દુષ્કર્મ આચરી ધમકીઓ આપી 1.10 લાખ રૂપિયા પડાવ્યા. નાનપુરા સ્નેહમિલન ગાર્ડન નજીક અમૂલ પાર્લરની દુકાનમાં તસ્કરોએ હાથફરો કરી ફરાર. સુરત પીપલ્સ બેંક દ્વારા શતાબ્દી વર્ષની ઉજવણી, મહારક્તદાન શિબિર સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું. રિયલ સમાચાર માત્ર બસ આટલું જ. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.